नमस्कार, जीवन ज्योत ट्रस्ट स्कूल तरफ थी संगीत शिक्षक रमजान दीवान आज यूट्यूब फेसबुक अने हमारी स्कूल अमरोली जीवन ज्योत ट्रस्ट ना ग्रुप में माटे आ एक वीडियो तैयार करी रह्यो छे अने जोना तमाम ऑडियंसों ने आ एक मारी रिक्वेस्ट छे कि हूँ रमजान दीवान आज तमारी समक्ष संगीत एनु बेसिक अने संगीत में वाद्यनु महत्व अने वाद्य शू कहवाय अथवा तो वाद्य विषय थोड़ी जानकारी आपवा माटे आवी रह्यो छुं। मित्रों आने जरूर थी लाइक शेर अने जोशो अने जीवन ज्योत ट्रस्टनी अंदर हूँ आ वीडियो मूकीश कारण के मारा थी जीवन ज्योत स्कूलनो जे एडमिट कंसेप्ट जे ग्रुप छे एमांथी पोस्ट थई शके एवो नथी माटे लिंक बनावीने हूँ आजे आ वीडियो जीवन ज्योत ट्रस्टनी अंदर मूकी रह्यो छुं। तो शुरू करिए आजनो एपिसोड। तो मित्रों संगीत संगीतनी व्याख्या संगीत सामान्य रीते आपणे दरेक स्कूलोनी अंदर संगीत विषय शीखवाड़ता होय छे अने घणी बधी जग्याए एवुं पण होय छे के भाई प्रार्थना छे लोकगीत छे के भजन छे के देशभक्ति गीत गमे ते आ रीते फंक्शन प्रमाणे छोकराओने शीखवाड़ी देवामां आवे छे। बेसिकનું નોલેજ થોડું ઓછું હોય છે અને કોઈ પણ વિષયમાં મિત્રો બેસિકનું નોલેજ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી આપણે એ વિષયમાં અધૂરા ગણીએ। તો આજે થોડીક બેસિકની વાતો કરી લઈએ। પહેલાં મારી પાસે આ હોમ બેન્ચ ક્લાસ હું અત્યારે લઈ રહ્યો છું જેમાં ચાર સ્ટુડન્ટ બેઠા છે એમાં એક મારી બેબી છે અને ત્રણ અમારા ભાઈઓ બીજા પણ શીખવા માટે આવેલા છે જેને આપણે જોઈ શકશો લાઈવ વિડીયોની અંદર। તો પહેલાં સંગીતની વ્યાખ્યા તમામ મિત્રો લખજો જેને પણ ધ્યાનમાં ન હોય એ પણ સાંભળીને અને આના અને કંઈ ઉપયોગમાં આવતી હોય તો તમારા માટે કરી શકો છો। ગાયન વાદન નૃત્ય ત્રણ કળાના મેળને સંગીત કહે છે। ગાયન વાદન અને નૃત્ય આ ત્રણ કળાના મેળને સંગીત કહે છે। ગાયન એટલે ગાવું, વાદન એટલે કે વગાડવું। ઓલરેડી આપણી પાસે આ વાયોલિન પડ્યું છે જેને વાદન તરીકે ઓળખી શકાય અને ગાયન વાદન અને નૃત્ય એટલે આપણે કથક પણ કહી શકાય, ડાન્સ પણ કહી શકાય, નાચવું પણ સામાન્ય ભાષામાં કહી શકાય। એટલે નાચવું શબ્દ થોડો ખરાબ આમ ખરાબ લાગે છે પણ કથક અને ડાન્સનો ડાન્સ તો અંગ્રેજી શબ્દ છે પણ કથકનો આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સારી રીતે કહી શકીએ અને એનો પ્રમાણિકતામાં એક સારું લાગે એવું આ કથક શબ્દ છે। તો હવે ગાયન વાદન નૃત્ય ત્રણે ત્રણ કળાના મેળને સંગીત કહે છે। સંગીતની અંદર એક વસ્તુ પહેલાં મિત્રો કહી દઉં, પીએચડીના સમયમાં મેં એક ચોપડી લખેલી હતી પણ એ ચોપડી અત્યારે તો એની વિસ્તૃત બતાવવા જઈશ તો લગભગ મારે બે કલાકનું લેક્ચર પણ ઓછું પડે એવું છે પણ એ ચોપડી વિશે હું તમને બતાવીશ। તો એમાં શોર્ટમાં એટલું છે કે માણસના જીવન સાથે સંગીતનો સંબંધ ઘણો ગાઢ છે। માણસના જીવન સાથે સંગીતનો સંબંધ ગાઢ કેવી રીતના છે કે કોઈ પણ સમયે માણસની રચના થાય એટલે એની અંદર સૌથી પહેલાં ધડકનો શરૂ થાય જે ધડકનોને આપણે વન ટુ એને તાલ અથવા તો નૃત્ય કહી શકાય અને જ્યારે પણ કોઈ પણ માણસ કે કોઈ પણ જીવ જન્મે એટલે રડવાનો અથવા તો એનો અવાજ જે કહે છે એ સ્વર કહી શકાય અને એની સાથે શબ્દ જોડાય એટલે ગાયન થાય છે। આ એક સામાન્ય વ્યાખ્યા ને આના ઉપરથી ઘણી બધી મોટી મેં ચોપડી આના વિશે ઘણું બધું લખ્યું છે પણ એ તો બહુ જૂની વાત છે એની આપણે પછી ક્યારેક ચર્ચા કરીશું પણ આ માણસના જીવન સાથે સંગીતનો બહુ ગાઢ સંબંધ છે કારણ કે માણસનું જીવન શરૂ થાય છે સંગીતથી અને પૂર્ણ થાય છે પણ સંગીતથી। બોલતો બંધ થાય એના હાથ પગ ચાલતા બંધ થાય એટલે માણસનું મૃત્યુ થાય મૃત્યુ થાય એટલે સંગીત સંગીત તો એમાં પૂર્ણ થઈ ગયું હવે એ નિષ્ક્રિય શરીર છે એટલે આ રીતે માણસના જીવન સાથે ગાઢ સંગીતનો સંબંધ છે। બીજી વસ્તુ હવે આપણે વાદન વિશેની ચર્ચા કરીશું। તો મિત્રો વાદનમાં એવું છે કે ત્રણ પ્રકારના વાદ્ય હોય છે ધ્વન સુષિર અને તંતુર અને એમાં પણ બીજી એક વસ્તુ કહું કે પૂર્ણ વાદ્ય અને અપૂર્ણ વાદ્ય આ કેવી રીતે કહેવાય। તો પૂર્ણ વાદ્ય એ હોય છે કે કોઈ પણ ગાયકીને સહેલાઈથી રજૂઆત કરી શકે વીજ ઘસીટ ગમક ખટકા આ
સાથે બધી જ ગાયકીઓને બહુ સરળતાથી રજૂ કરી શકે અને રજૂ કરી શકાય એવું વાદ્ય જે હોય એને પૂર્ણ વાદ્ય કહેવાય. અને એવા મોટા ભાગના વાદ્ય છે તાર વાદ્ય, જેમાં હું તમને નામ આપીશ, જે સામે આ વાયોલિન પડ્યું છે, સિતાર છે, સરોજ છે, દિલરુબા છે, આવા અનેક તાર વાદ્ય બીજા પણ ઘણા બધા છે. આને તંતુ વાદ્ય તરીકે ઓળખાય અને આ વાદ્ય પર આપણે તમામ પ્રકારની ગાયકીઓ રજૂ કરીશું. હું તમને પ્રેક્ટિકલમાં પણ એ બતાવીશ કે ગાયકી કેવી રીતે આપણે રજૂ કરી શકાય, એને પૂર્ણ વાદ્ય કેવી રીતે કહી શકાય એનું તમને પ્રેક્ટિકલ થોડા સમય પછી બતાવીશ. ત્યારબાદ અપૂર્ણ વાદ્ય, જેમ કે હાર્મોનિયમ છે, ઓર્ગન છે, જે અપૂર્ણ વાદ્ય છે, જે વાદ્યોની અંદર કોઈ દિવસ ગમક, ખટકા, તાન, મીન, ઘસીટ આ વસ્તુ ઉત્પન્ન થઈ શકતી નથી. પણ એકમાત્ર આપણા સ્વરને આપણને, એટલે કે આપણે જે કંઈ ગાયકી ગાતા હોય એ ગાયકીને પકડી રાખે, કે આપણે સ્વરમાંથી બેસુરા ન થઈએ અને આપણને સહેલાઈથી પકડી રાખે એવું વાદ્ય એને હાર્મોનિયમ તરીકે ઓળખો કે ઓર્ગન તરીકે ઓળખો એ વાદ્ય હોય છે. અને આ વાદ્યને આપણે અપૂર્ણ કહીએ છીએ, એટલે પૂર્ણ નથી, એની અંદર પૂર્ણ ગાયકી નથી થતી, પણ ગાયકીનો એક આધાર મળી જાય છે. ત્યારબાદ ધન વાદ્ય, જેની અંદર તબલા છે, ઢોલક છે, જે તાર માટે અથવા તો નૃત્ય માટે જેનો ઉપયોગ થાય છે, નૃત્ય માટે પણ તબલા છે, મૃદંગ છે. તબલાની ઉત્પત્તિ કેવી રીતે થઈ? સૌથી પહેલાં મૃદંગ હતા અને મૃદંગના બે ભાગ થઈને એમાંથી તબલા બન્યા છે. હવે આ તમને વાદન વિશેની જાણકારી આપી, ગાયન વિશેની જાણકારી આપી, અને નૃત્યમાં પણ આ જ રીતે તબલાની સાથે જે કંઈ કથક કરવામાં આવે એને નૃત્ય તરીકે ઓળખાય છે. હવે મિત્રો, વાયોલિન તો અમારા સ્કૂલના એક ટીચર છે, વિનીતાબેન શ્લોક કરીને, જેમને વાયોલિન શીખવાનો ઘણો શોખ છે. તો આજે હું થોડીક વાયોલિન કેવી રીતે પકડાય, વાયોલિન વિશેની થોડીક હું ચર્ચા કરીશ, અને વાયોલિનની હું તમને પોઝિશન આ તે બધું વિડીયોમાં બતાવીશ, અને એક તે સ્ટુડન્ટો દ્વારા વાયોલિન કેવી રીતે વગાડવું, ગાયકી સાથે કેવી રીતે એનો મિલાપ થાય આ વિશેની હું થોડુંક પ્રેક્ટિકલ તમને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. તો એ આપણે જોઈ લઈએ. આ માઇક થોડીક વાર પકડો. હલો, હા. હવે મિત્રો, વાયોલિન જેની આ રીતની પોઝિશન હોય છે, જેની આ પોઝિશન છે, જે આ પોઝિશનમાં મેં પકડ્યું છે, આપ જોઈ શકો છો ડાબો હાથ ક્યાં છે, જમણા હાથમાં મારા જે છે એને ગજ કહેવાય છે, જમણા હાથમાં જે છે એને ગજ કહેવાય છે. અને વાયોલિનની સૌથી પ્રથમ પ્રેક્ટિસ એટલે કે બેસિક શું હોય છે એ, જો કે આ રીતે ગજને આપણે લંબાવીશું, પંચમ તરીકે ઓળખાય છે, આ અપ અને આ ડાઉન, પછી આ ફોર્થ તાર જેને સા કહેવાય છે, અપ અને ડાઉન. હવે આ ચારે ચાર તાર પર સૌથી પ્રથમ ગજની અપ અને ડાઉનની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે, ત્યારબાદ તેમને આંગળીઓ મૂકવાનું અમે બતાવીએ છીએ. તો સૌ પ્રથમ આપણે વાયોલિનના પાર્ટ વિશે સમજી લઈએ. તો પ્રથમ પાર્ટ આને ચેન્જરેસ તરીકે ઓળખાય છે, આ જે છે એ ચેન્જરેસ છે, જ્યાં આપણે આ ભાગ મૂકી શકાય. ત્યારબાદ આ ટેલ પીસ, જેના દ્વારા તારને કંટ્રોલ કરેલા છે, એની એની સાથે જે લાગેલા સ્ક્રૂ છે એને એડજસ્ટર તરીકે કહેવાય છે. પછી આ બ્રિજ છે, અને આ ચારે ચાર તાર છે. ત્યારબાદ આ ફિંગર બોર્ડ છે, આ બોડી છે જેમાંથી અવાજ ઉત્પન્ન થાય છે, અને આ ફિંગર બોર્ડની નીચે ખૂંટીઓ આપેલી છે જેનાથી તારને પકડી રાખવામાં આવે છે. એટલે આ વાયોલિનના સ્પેર પાર્ટ છે. આ વાયોલિનનું
ભાગ છે અને વાયોલિન કઈ રીતે વાગે એ પણ મેં તમને બતાવ્યું કે સૌ પ્રથમ જે રીતે આપણે જાણીએ છીએ કે સંગીતમાં ત્રણ સપ્તક છે, મંદ્ર, મધ્ય અને તાલ. મંદ્ર સપ્તક એટલે કે જાડો અવાજ, જાડો અવાજ છે પંચમનો. મધ્ય સપ્તક એટલે મીડિયમ અવાજ, આ મીડિયમ અવાજ છે. પછી તાર સપ્તક એટલે પાતળો અવાજ, પ અને સા. આ રીતે ત્રણ સપ્તકના તારને આપણે વેચી દીધા છે, એમાં સેટ કરીને રાખેલા છે, ઓલરેડી ટ્યુનિંગ છે. હવે એની અંદર એવું છે મિત્રો કે દરેક વાદ્યની અંદર સપોર્ટિંગ માટે અથવા તો જગ્યા માટે સ્વરો આપેલા હોય છે. જેમ કે હાર્મોનિયમમાં તમે સા વગાડશો એટલે કોઈ પણ પટ્ટી તમને બતાવે સર કે ટીચર કે ભાઈ આ સા છે, આ તમે આંગળી આના ઉપર મૂકો, દબાઈ રાખો એટલે સા વાગશે. પણ વાયોલિનમાં એવું હોતું નથી, સા માત્ર મેળવેલો હોય છે. પછી રે માટે બીજી પટ્ટી નથી હોતી, પણ રે માટે તમારે ફિંગર બોર્ડ પર જગ્યા નિશ્ચિત કરી અને આંગળી મૂકવી પડતી હોય છે. એટલા માટે વાયોલિન હાર્ડ છે કે રે સાચો છે ખોટો એ આપણને પોતાને માઇન્ડથી ખ્યાલ આવવો જોઈએ, જેને સ્વર જ્ઞાન કહેવાય. જેમ કે આ રે સા અને રે થયા. બીજી આંગળી આપણે ગ ઉપર મૂકીશું, ગ આપણે રિપીટ કર્યું એ જ રીતે તો આ સારે ગામાં પધની સા જાણ્યા પછી હવે મિત્રો એ જાણીએ કે વાયોલિન વગાડવાની પદ્ધતિ કેટલી છે. સૌથી પહેલા મેં તમને કીધું કે તાર વાદ્ય હંમેશા પૂર્ણ હોય. પૂર્ણનો મતલબ શું છે કે ગાયકી અંગ જે વાદ્યની અંદર રજૂ થઈ શકતું હોય તેને પૂર્ણ વાદ્ય તરીકે કહેવાય. જેમ કે ગમક, ગમક તમને કહે સા, આપ દેખો ગમક થઈ ગઈ. હવે ઘસી તો સા મી રે ઘસી ગ મ. આ મી ઘસી અને ગમક દ્વારા દરેક ગાયકીનું અંગ ઉત્પન્ન થતું હોય છે અને એ અંગને ઉત્પન્ન કરવા માટે તાર વાદ્ય સક્ષમ હોય એને પૂર્ણ વાદ્ય તરીકે ઓળખવામાં આવે છે. સુશીલ વાદ્યમાં જો હું તમને કહું તો બંસરી છે, શરણાઈ છે, સેક્સોફોન છે, આ બધા વાદ્ય પણ સુશીલ એટલે ફૂંકવાવાળા વાદ્ય, આ બધા વાદ્ય પણ પૂર્ણ હોય છે. જેની અંદર મીન, ઘસીટ, ગમક, દરેક પ્રકારની તાનો, દરેક પ્રકારની ગળાની કોઈ પણ હરકત તમારી એ વાદ્યની અંદર રજૂ સહેલાઈથી થઈ શકે છે, એને આપણે પૂર્ણ વાદ્ય તરીકે ઓળખીએ છીએ. આની અંદર ત્રણ પ્રકાર છે. પહેલો સિમ્બલ જેને ફિંગરિંગ કહેવાય, આ ફિંગરિંગ થયું. પછી બોઇંગ, પછી મીન ઘસીટ એટલે કે મીન પહેલા ઘસીટ, હવે મીન, આ મીન ઘસીટ.
આવી રીતે ત્રણ પદ્ધતિ વાયોલિનની વગાડવાની હોય છે. હવે મિત્રો, હું તમારી સમક્ષ એક અમારા સ્ટુડન્ટનું સરગમ રજૂ કરીશ, પછી હું તમને થોડીક એક રાગની એક ગીતની ઝલક બતાવીશ. એ અમારા દેવાભાઈ, જો તમે જોઈ શકો છો, એ અત્યારે હમણાં વાયોલિન શીખે છે. સારે ગમ પધની સા સ્ટાર્ટ કર્યું છે. લો સાથે થોડો વગાડવાનો પ્રયત્ન કરીશ. આપણે
મિત્રો વિડીયો સાંભળજો, સબસ્ક્રાઇબ કરજો, આવજો. ધન્યવાદ.